જોગી લીલા નારદ જી શ્રી કૃષ્ણના દર્શન કરી નંદાલયમાંથી જાય છે. જતા જતા તેમને વિચાર આવ્યો કે પ્રભુના દર્શન કરવા બધા આવ્યા પણ મહાદેવજી આવ્યા નથી. મહાદેવજી પરમ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજીની બેઠક હોય ત્યાં મહાદેવજીનું મંદિર હોય જ. મહાદેવજીને ભાગવત બહુ જ વહાલું છે. નારદજી ફરતા ફરતા કૈલાસ પર્વત ઉપર ગયા. ત્યાં મહાદેવજી આંખો બંધ કરી પ્રભુના ધ્યાનમાં બેઠા છે. નારદજીએ કહ્યું, ભોળાનાથ, આંખ બંધ કરી જેને જોવા ઈચ્છો છો તે તો નંદબાવાના ઘરે પ્રગટ્યા છે. નિરાકારમાંથી સાકાર થયા છે. મહાદેવજી ખુલ્લી આંખે દર્શન કરવાના છોડી આંખો બંધ કરી કેમ બેઠા છો? મહાદેવજીને ચટપટી લાગી. જટા બાંધી, પગે ઘૂંઘરું બાંધી, ડમરું અને ત્રિશૂળ લીધા, ભસ્મ ચોળી, ગળામાં સર્પ નાખ્યા. મહાદેવજી જોગી બનીને ગોકુળમાં પધાર્યા અને નંદબાવાના દરવાજે ઊભા રહ્યા. યશોદાજીએ પૂછ્યું, આપ કોણ? મહાદેવજી કહે છે કે મૈયા, મેં હિમાલય કા બડા જોગી હું. મેં ધન્યવાદ દેને આયા હું. મૈયા, તમારી પ્રશંસા કરું એટલી ઓછી છે. આપ ભાગ્યશાળી છો માં. તમારો કનૈયો સામાન્ય નથી. યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે, વેદો જેની સ્તુતિ કરે છે. યશોદાજીએ વિચાર્યું કે આ યોગીને કંઈક દાન જોઈએ છે એટલે મીઠું મીઠું બોલે છે. યશોદાજી સોનાની થાળીમાં મણી રત્નો ભરીને લાવ્યા અને કહ્યું કે લ્યો મહારાજ. મહાદેવજી કહે છે કે મૈયા, મારે આ બધું નથી જોઈતું. મને લાલાના દર્શન કરાવો. મારી આંખો દર્શન માટે તલસી રહી છે. યશોદાજી ના પાડે છે અને કહે છે કે તમને જોઈને મારો લાલો ડરી જાય. મહાદેવજી યમના કિનારે દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી બેસી ગયા. ભગવાને વિચાર્યું કે માએ મહાદેવજીને ઓળખ્યા નથી. કનૈયો રડવા લાગ્યો. યશોદાજી ગભરાઈ ગયા. કનૈયાને ગાયની ચરણરથ લગાડી. માતાના હૃદયમાં કનૈયાએ પ્રેરણા કરી. યશોદાજીએ ચંદ્રાવલીજીને કહ્યું કે પેલા જોગીને બોલાવી લાવ. જોગી સિવાય કાનાની નજર કોઈ નહીં ઉતારે. મહાદેવજી નંદજીના ઘેર આવ્યા. મંત્ર બોલે છે. મંત્ર સાંભળી કનૈયો વધારે રોવા લાગ્યો. મહાદેવજીએ કહ્યું કે બાળક પારણામાં છે તેથી મારો મંત્ર તેને સ્પર્શ કરતો નથી. પારણામાંથી બહાર લઈ આવો. મારી પાસે ચમત્કારી તાવીજ છે. નજર જતી રહેશે. યશોદાજીએ કનૈયાને મહાદેવજીની ગોદમાં આપ્યો. મહાદેવજી ભાવ વિભોર થઈ ગયા. અનુરાગ ઉમટ્યો. આંખોમાંથી આંસુ આવ્યા. અતિ આનંદમાં આવી કનૈયાને લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. કનૈયો હસવા લાગ્યો. યશોદાજીને વિશ્વાસ થયો કે જોગી ચમત્કારિક છે. જતા જતા મહાદેવજીએ કહ્યું કે હું વ્રજ છોડીને ક્યાંય નહીં જઉં. મને રોજ કનૈયાના દર્શન કરાવજો. ધૂળને માથે ચડાવી અને મહાદેવજી વિદાય થયા.